આ વિડિયોમાં બે ટોપિકને આપણે ડિસ્કસ કરવાના છે, બોર્ડ ઉપર લખેલા છે. પહેલું છે કાર્બોક્સિલ સમૂહનું બંધારણ અને બીજો ટોપિક છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટની પદ્ધતિઓ કે પ્રક્રિયાઓ. એમાં છ પ્રક્રિયાઓનું લિસ્ટ છે. લિસ્ટ આપણે અહીં પ્રિપેર કરી લઈએ. છ માંથી કદાચ આપણે બે કે ત્રણ આ વિડીયોની અંદર ભણશું, બાકીની આના પછીના વિડીયોમાં ભણશું, અને પછી આપણે આને શીખશું કાર્બોક્સિલ સમૂહનું બંધારણ. પહેલા હું આ છ એ છ પ્રક્રિયાઓનું લિસ્ટ તમારી સામે મૂકું છું. આપણી ટેવ છે દર વખતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ આવે ભણવામાં, એટલે આપણે સૌથી પહેલા એની યાદી બનાવીએ છીએ. તો કાર્બોક્સિલિક એસિડની બનાવટ આટલી રીતે આપણે બનાવશું. આલ્કોહોલના ઓક્સિડેશન, પછી અહીંયા આલ્કોહોલમાંથી ઓક્સિડેશન થતું હોય, આલ્ડીહાઇડ કે કિટોન બનતો હોય તો એ કિટોનનું ઓક્સિડેશન કરીને તમે કાર્બોક્સિલિક એસિડ બનાવી શકો. એટલે આલ્કોહોલ આલ્ડીહાઇડ કે કિટોનના ઓક્સિડેશનથી પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ અહીંયા વાપરો. બીજું આલ્કાઇલ બેન્ઝીન અને આલ્કીનમાંથી, આ પણ બહુ અગત્યની પ્રક્રિયા છે. આલ્કાઇલ બેન્ઝીન એટલે મિથાઇલ બેન્ઝીન, જેમ તમે ટોલ્યુઇન કહો છો, ઇથાઇલ બેન્ઝીન હોય, પ્રોપાઇલ બેન્ઝીન હોય, આવા બધા આલ્કાઇલ બેન્ઝીનમાંથી પણ બેન્ઝોઇક એસિડ બનશે. અને આલ્કીન હોય ડબલ બોન્ડ વાળો હાઇડ્રોકાર્બન, તો એમાંથી પણ ઓક્સિડેશન દ્વારા કાર્બોક્સિલિક એસિડ બને. આ બે પ્રક્રિયા ઓક્સિડેશનની છે. પછી ત્રીજું છે નાઇટ્રાઇલ અને એમાઇડમાંથી, ઉપયોગ કરીને પણ આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવી શકીએ. કેમાંથી? તો કે CO2 માંથી, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા વચ્ચેની પ્રક્રિયાથી કાર્બોક્સિલિક એસિડ બનશે. એના પછી એસાઇલ ક્લોરાઇડ અને એનહાઇડ્રાઇડ માંથી, એસાઇલ ક્લોરાઇડ એટલે એસિટાઇલ ક્લોરાઇડ સમજી લો, CH3COCl, અને એનહાઇડ્રાઇડ એસિટિક એનહાઇડ્રાઇડ વગેરે, આ બે માંથી પણ કાર્બોક્સિલિક એસિડ બને. અને છેલ્લું છે એસ્ટર માંથી. આ છ પદ્ધતિથી આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવશું. એમાં આ એક આપણને પહેલેથી આવડે છે, આ કંઈક નવીન લાગે એવું છે પણ એકદમ સહેલું છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ કેમ કરવો એ આપણે પહેલેથી જાણીએ જ છીએ. વૈધા આ ત્રણ, ત્રીજું પાંચમું અને છઠ્ઠું, પણ એ ત્રણે ત્રણ પ્રક્રિયા એક જ સરખી રીતે થશે. કેમ? તો કે જ્યારે આવે ત્યારે આપણે ડિસ્કસ કરશું. અત્યારે વિડીયો પોઝ કરી કાર્બોક્સિલિક એસિડ બનાવવાની પ્રક્રિયાઓ છ છે એની પહેલા યાદી બનાવી. કોઈ પ્રક્રિયા અઘરી નથી, ખાલી રસપૂર્વક સમજીએ એટલે બધી આખી જિંદગી સુધી આવે. ઓકે, ચાલો આને જવા દઈએ અને હવે આ નાનકડા ટોપિકને પહેલા ડિસ્કસ કરી લઈએ અને પછી આમાંથી આ વિડીયોની અંદર જેટલું સમાવી શકાય એટલું આપણે ભણશું. આઈ થિંક આ બે જ આમાં તો આપણે ઇન્ક્લુડ કરી શકશું, બાકીની ચાર માટે આના પછીનો વિડીયો રાખશો. સારું, કાર્બોક્સિલ સમૂહનું બંધારણ. તો કાર્બોક્સિલ સમૂહ કેવું બંધારણ ધરાવે એ જાણી લઈએ, તો એની પ્રક્રિયાઓ કેવી રીતે થશે એનો થોડો ઘણો ખ્યાલ આવી જાય. તો આ છે આપણું કાર્બોક્સિલ સમૂહનું બંધારણ. ઓક્સિજનની પાસે બે અબંધકારક યુગ્મ હોય, કાર્બનના ડબલ બોન્ડ ઓક્સિજન સાથે બનેલા છે અને આ આનું સ્ટ્રક્ચર છે. જોવાની વાત એ છે કે અહીંયા આ કાર્બન sp2 સંકરણમાં છે અને sp2 સંકરણ વાળો કાર્બન હોય તો એક જ સમતલમાં બધાય બનતો હોય. હવે અભ્યાસ કરતા એવી ખબર પડી કે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજનમાં, જો ઓક્સિજન એ ડબલ બોન્ડ બનાવતો હોય તો એનું સંકરણ પણ sp2 થાય, પણ આ ઓક્સિજન અત્યારે તો ક્યાંય ડબલ બોન્ડ બનાવેલો દેખાતો નથી, છતાં આ ઓક્સિજન પણ sp2 સંકરણમાં જ છે. એટલે આ આખે આખો અણુ કેવો છે? સમતલીય છે. કાર્બોક્સિલિક એસિડ નો એક કાર્બન
અને બંને ઓક્સિજન sp2 સંકરણમાં છે। ધ્યાનથી એ વાતને મગજમાં ઉતારજો, કાર્બન તથા બંને ઓક્સિજન sp2 સંકરણમાં। તમને તરત ક્વેશ્ચન થશે કે સર આ બે વચ્ચે તો દ્વિબંધ છે એટલે sp2 સંકરણ હોય, એ સમજાય, અહીંયા ક્યાં દ્વિબંધ બન્યો છે તો એ sp2 સંકરણ। તો એનો જવાબ આમાં છે, આ યુગમાં ઓક્સિજન લઈ લઈએ છે તો આ યુગમાં અહીંયા આવી રીતના આવે। તો હવે આમાં આમ તમે બતાવી શકો, અત્યારે તો આમ રાખીએ, હવે તો ધન વિભાગ નહીં દઈએ કારણ કે આ યુગમાં મળી જાય છે, તો અહીંયા ડબલ બોન્ડ બન્યો અને આ ઓક્સિજન ધન વિભારિત થયું। તો જોઈ શકો તમે ઓક્સિજન નહીં પાઇ બોન્ડ બનાવ્યા છે। ટૂંકમાં આ પાઇ બોન્ડ નું સંસ્પંદન સતત થાય રાખે છે કારણ કે પાઇ સિગ્મા લોન પેર કોન્જ્યુગેટેડ સિસ્ટમ આવેલી છે, પરિણામે આમાં સંસ્પંદન ચાલુ રહે છે। આ સંસ્પંદન થાય રાખતું હોવાને પરિણામે એક કાર્બન અને બંને ઓક્સિજનમાં sp2 સંકરણ હોય। ઓકે, તો એવો પણ વિચાર કર્યો કે ભાઈ જો આ હાઇડ્રોજન એનું યુગમાં ઓક્સિજન લઈ લે તો h+ બની છૂટો પડે, તો એ પાછો વા જઈને જોડાઈ જાય ને એ ન્યા જઈને જોડાઈ જાય તો પાછો ઓ બની, ફેર કેટલો ખબર, એમાં h ઉપર આવી જાય, ઓ નીચે આવી જાય, લખી દઉં ને rco। આ એક બે ત્રણ ચાર આ યુગમાં એમ ને, પણ આ યુગમાં h+ ને મળી ગયું એટલે h ની આવી ગયો અને અહીંયા ડબલ બોન્ડ થી ઓ બધો આમાં દેવ બેન ઓ સંસ્પંદન સતત થાય રાખીશ। બીજી મહત્વની વાત, જો તમે થોડી ક્ષણ માટે એવું વિચારો કે આ યુગમાં ને લઈ લીધું તો આ કાર્બન ભાઈ નો ધન, પણ એ કાર્બન જેવો ધન બને એટલે અહીંથી તરત યુગમાં એને મળે છે એટલે પાછો અહીંયા કાર્બન નો ધન વિભાર જતો। જો કાર્બન ની ઉપર ધન વિભાર રેત તો એ કેન્દ્ર અનુરાગી ને પોતાના તરફ ખેંચત, પોતે ઇલેક્ટ્રોન અનુરાગી બનત, પણ અહીંયા સંસ્પંદન શક્ય હોવાને કારણે કાર્બોક્સિલિક એસિડ ના આ કાર્બન ની ઇલેક્ટ્રોન અનુરાગી પણ ઘટે છે। અત્યંત બરાબર સમજો, હાલ્ડિહાઇડ અને કીટોનમાં આવું થતું, આ ઓક્સિજન યુગમાં લઈ લેતો એટલે એમાંથી આ ઋણ અને આ કાર્બન ધન, તો આ કાર્બન ઉપર ધન વિજભાર રહેતો, હા આલ્કાઇલ ગ્રુપ થોડું ઘણું એનો ધન વિજભાર ઘટાડતો એના કારણે એની પ્રતિક્રિયાત્મકતા ઘટતી। જયારે આમાં તો શું થાય છે કે જેવો ધન આના ઉપર આવે ને ઉતાર ત્યાંથી આખું યુગમાં જ આવી જાય એટલે ધન વિજભાર ઘટે નહીં, હા ગયો જ છે, આના ઉપર ધન વિજભાર રહેતો જ નથી, ધન વિજભાર નથી રહેતો એટલે એ પોતે ઇલેક્ટ્રોન અનુરાગી નથી, પરિણામે એ કોઈ કેન્દ્ર અનુરાગી ને ખેંચી નહીં શકે। એટલે આલ્ડીહાઇડ અને કીટોન માં જેમ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ શક્ય બનતી હતી ને, એમ કાર્બોક્સિલિક એસિડ માં એવી કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા નહીં થાય, ભલે ને સીઓ સમૂહ હાજર હોય છતાં પણ કાર્બોક્સિલિક એસિડ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપતા નથી, કારણ એના કાર્બન ની ઇલેક્ટ્રોન અનુરાગીતા ઘટે છે ઓક્સિજન દ્વારા યુગમાં પ્રદાન કરવાને કારણે। બુકમાં તો બહુ નાનકડું બે વાક્યોનું વર્ણન છે, પણ તમે આ સ્ટ્રક્ચર ને જુઓ, એના ઉપર આ વાતનો વિચાર કરો તો એ કેવી પ્રક્રિયા આપશે, કેવી નહીં આપે એનો તમને સાચો અંદાજ આવી જાય। સારું, તો આટલું પેલા લખી લો પછી આગળ વધીએ। ઓકે, હવે કાર્બોક્સિલિક એસિડ ની બનાવટ, તો બનાવટની આપણે જે છ પ્રક્રિયાઓનું લિસ્ટ બનાવ્યું હતું એમાંથી અત્યારે બે શીખવાના છીએ। પેલી હતી આલ્કોહોલમાંથી, અથવા અમે રાખીએ ને આલ્ડિહાઇડ માંથી, અથવા અમે રાખો ને કીટોન માંથી, તમને આ બે આવડે જ છે, અમે થોડીક વાર પેલા જ ભણ્યા હતા। આનામાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવું હોય તો પોપ ઓફ નો નિયમ લાગુ પડે ઓક્સિડેશન, આનું તો તમને ખબર જ છે અનુવર્તી બનશે, આ આપણે આના આલ્કોહોલ વાળા પાર્ટમાં ભણી ગયા, અને અમે આલ્ડિહાઇડ બનાવવા માટે આલ્કોહોલનું ઓક્સિડેશન જ કરતા હતા ને ભાઈ। ચાલો, તો અહીંયા
ઓક્સિડેશન કરતા પદાર્થ વાપરવા પડે, પ્રબળ ઓક્સિડેશન કરતા. કોણ કોણ? તો કે KMnO4 આ એસિડિક હોય તો પણ કામ કરશે, બેઝિક હશે તો પણ કામ કરશે, અને તટસ્થ KMnO4 હશે તો પણ એ સારામાં સારા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. એ ન લેવું હોય તો K2Cr2O7 ભેગું H2SO4. જો અહીંયા H2SO4 લ્યો તોય ચાલે, આના સાથે જેમાં ઓબ્લિક કરીને લખ્યું છે ને, ઓબ્લિક નો અર્થ આ અથવા એમ ન થાય, આ બે મિક્સચર છે એવું સમજ. અહીંયા KMnO4 H2SO4 એવું હોય તોય ચાલે, KMnO4 KOH એવું હોય તોય ચાલે, અને એકલું KMnO4 હોય તો પણ ચાલે. પણ K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ એસિડિક માધ્યમમાં જ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. અને આના સિવાય તમે આ પણ લઈ શકો, CrO3 પોતે નિર્બળ ઓક્સિડેશન કરતા છે, આપણે તો પ્રબળ જોઈએ છે, તો એને એસિડિક માધ્યમમાં લેવાનું H2SO4. આ બે નું મિશ્રણ હોય ને એનું એક નામ છે, એ યાદ રાખી લેજો, એને કહેવાય જોન્સ પ્રક્રિયક. કોણ? જોન્સ પ્રક્રિયક કોણ? CrO3 અને H2SO4 નું મિશ્રણ. એકલું CrO3 હોય ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ તો એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે, એ આલ્કોહોલ નું ઓક્સિડેશન આલ્ડીહાઇડ માં કરી શકે, કેમ PCC વાપરતા એની જેમ જ. પણ આલ્ડીહાઇડ નું આગળ ઓક્સિડેશન કાર્બોક્સિલિક એસિડ માં કરવું હોય તો CrO3 ઈ કામ ન કરી શકે, એટલે એની સાથે H2SO4 લેવું પડે, જેથી એ પ્રબળ ઓક્સિડેશન કરતા બને. અને આલ્કોહોલ ના ઓક્સિડેશન થી પેલા આલ્ડીહાઇડ ને એમાંથી છેવટે કાર્બોક્સિલિક એસિડ બને અનુભવ. તો હું અહીંયા સાદો પ્રાથમિક આલ્કોહોલ લખું, CH3CH2OH. આ છે આપણો ઇથેનોલ. ઓક્સિડેશન કરાવીએ KMnO4 ભેગું હું KOH રાખું. ઓક્સિડેશન થાય, CH2OH નું રૂપાંતર COOH માં થશે. નામ કરો CH3COOH ઇથેનોઇક એસિડ. અને તમે બીજો કોઈ આલ્કોહોલ લ્યો, CH3CH2CH2CH2OH બ્યુટેનોલ. અને અહીંયા હવે જોન્સ પ્રક્રિયક લઈએ, CrO3 અને H2SO4 નું મિશ્રણ, જેને કહેવાય જોન્સ પ્રક્રિયક. તો આલ્કોહોલ નું ઓક્સિડેશન CH2OH નું રૂપાંતર COOH માં કરી નાખવાનું. તો CH3CH2CH2COOH બ્યુટેનોલ, એમાંથી બન્યું બ્યુટેનોઇક એસિડ. ખ્યાલ આવી ગયો? તો આ રીતના આલ્કોહોલના ઓક્સિડેશન થી કાર્બોક્સિલિક એસિડ બને અનુવર્તી, જો પ્રાથમિક આલ્કોહોલ હોય તો. દ્વિતીય આલ્કોહોલ હોય તો પેલા કીટોન બનશે, અને કીટોન નું ઓક્સિડેશન કરો તો કાર્બન ની સંખ્યા ઘટીને કાર્બોક્સિલિક એસિડ બનશે, પોપોફ ના નિયમ. એ બધું અહીં લખવા જશું તો આપણો વિડીયો વધારે મોટો થઈ જશે, પણ તમને ખ્યાલ જ છે કે દ્વિતીય આલ્કોહોલ ના ઓક્સિડેશન થી કીટોન કેમ બને, અને કીટોન નું ઓક્સિડેશન પોપોફ નિયમ થી કરો તો કાર્બોક્સિલિક એસિડ કેમ બને. કદાચ ક્યાંય એવું MCQ માં આવે તો તમે એને સોલ્વ કરી શકશો. તો પહેલી મેથડ પૂરી થઈ ગઈ, પ્રાથમિક આલ્કોહોલ ના ઓક્સિડેશન થી કાર્બોક્સિલિક એસિડ બનશે, ઓક્સિડેશન કરતા તમે આમાંનો કોઈ પણ વાપરી શકો. હવે બીજું આલ્કાઇલ બેન્ઝીન અને આલ્કીન માંથી, એ બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રક્રિયા છે, એના ઉપરથી એક મસ્ત વિધાન આપણે બોલવાના છીએ. પેલા સમીકરણો જોઈ લઈએ. આલ્કાઇલ બેન્ઝીન અને આલ્કીન માંથી ઓક્સિડેશનની જ પ્રક્રિયા છે. આપણે તો જુઓ, અહીંયા મેં લીધું આલ્કાઇલ બેન્ઝીન ટોલ્યુઇન, જેને તમે મિથાઇલ બેન્ઝીન કહો, એનું ઓક્સિડેશન કરવાનું KMnO4 ની હાજરીમાં. તો CH3 નું રૂપાંતર COOH માં થઈ જશે, એટલે બેન્ઝોઇક એસિડ બન્યું. હવે આને સમજીએ, આ કાર્બન માંથી બે હાઇડ્રોજન ગયા. ખરેખર તો આવું થયું છે, અહીંયા CH3 હતું,
तो त्रणे त्रण हाइड्रोजन पहला तो छूटा पड़ा, डबल बॉन्ड थी एक ऑक्सीजन आवी जोड़ाणो, अने आ कार्बन आरे हजी एक ऑक्सीजन आव्यो, अने ऑक्सीजन भेगो ओला त्रण माथी एक हाइड्रोजन पाछो आवी गयो, एटले बनी गयो सी डबल बॉन्ड ओ ओ एच सी डबल ओ एच। तो जोवानुं ए छे के अहींया बे हाइड्रोजन गया छे अने बे ऑक्सीजन आव्या, એવું તમે કહી શકો, અને જે બે હાઇડ્રોજન ગયા એમાંથી ઓક્સિજન મેળવી શું બનાવે H2 આઉટ નીકળશે। હવે હું તમને એમ પૂછું કે બાળકો આમાંથી આ બેનું ત્યારે કુલ કેટલા ઓક્સિજનનો ઉપયોગ થયો, જુઓ તો આમાં એકોય નહોતા ને બે આવી ગયા અને એક ઓક્સિજન અહીંયા આપણે વાપરો એટલે ટોટલ ત્રણ ઓક્સિજન વપરાણા, એટલે હું અહીંયા ગણતરી માટે ખબરો લખી લઉં, તમે ન લખો તો એ ચાલશે પણ લખો તો વધુ સારું રહેશે તમને સમજવા માટે। તો અહીંયાથી મિથાઇલ સમૂહમાંથી બે હાઇડ્રોજન ગયા છે અને બે ઓક્સિજન આવીને જોડાણ એટલે કાર્બોક્સિલિક એસિડ થઈ, આ જોઈને કોઈ નવાઈ નહીં લાગે, નવાઈની વાત હવે છે। માની લો કે હું આવું લઉં CH2CH3 આ છે ઇથાઇલ બેન્ઝીન, જો હું આનું ઓક્સિડેશન કરું KMnO4 ની હાજરીમાં તો આમાંથી પણ નિપજ આ જ બને, બોલો બેન્ઝોઇક એસિડ, આશ્ચર્ય થશે કે ભાઈ મિથાઇલ બેન્ઝીન માંથી બેન્ઝોઇક એસિડ, ઇથાઇલ બેન્ઝીન માંથી એ બેન્ઝોઇક એસિડ, જવાબ છે હા। કઈ રીતે? તો કે આમાંથી આ દૂર થયું, એક આખું મિથાઇલ અને એક હાઇડ્રોજન દૂર થયું અને બે ઓક્સિજન આવી જોડાઈ ગયા, આ તો કઈ છે। હવે જે દૂર થયું છે ને એ વસ્તુની ગણતરી કરીએ, આમાંથી એક હાઇડ્રોજન દૂર થયો અને ત્રણ હાઇડ્રોજન આ છે એટલે ચાર હાઇડ્રોજન, આમાંથી બે ઓક્સિજન મેળવે એટલે 2H2O2 બને, અને વધેલો કાર્બન હજી આમાંથી બે ઓક્સિજન મેળવે એટલે CO2 બને। હવે તમે કહો તો અહીંયાથી આપણે ટોટલ કેટલા ઓક્સિજનનો ઉપયોગ કર્યો, તો કે બે અહીંયા બે આ એટલે ચાર અને બે આ એટલે છ, અહીંયા આવશે છ, ઓલામાં ત્રણ વપરાતા હતા અહીં સો, હજી થોડીક વધારે મજા આવે। માની લો કે હું આવો પ્રક્રિયક લઉં, આ છે ક્યુમિન, જો યાદ આવી જાય તો ફિનોલ વાળા પાર્ટમાં હતું ક્યુમિન, આઈસો પ્રોપાઇલ બેન્ઝીન, આનું આપણે ઓક્સિડેશન કરીએ KMnO4 ની હાજરી, તો આમાંથી નિપજ તો આ જ બને બેન્ઝોઇક એસિડ। કઈ રીતે? તો કે અહીંથી આ મિથાઇલ ગયું, અહીંથી આ મિથાઇલ ગયું, બે ઓક્સિજન આવીને જોડાઈ ગયા H4O2, તો આ જે છૂટું પડ્યું એમાંથી શું બનશે, જોવા જેવી વાત, આ બે કાર્બન છે એ આમાંથી બબે ઓક્સિજન મેળવીને CO2 બનાવશે, એટલે મારે આમ લખવું પડશે 2CO2। હવે હાઇડ્રોજન ગણું તો ત્રણ ને ત્રણ છ હાઇડ્રોજન છે, એને પાણી બનાવવું હોય તો આમાંથી બીજા ત્રણ ઓક્સિજન લેવા પડે એટલે 3H2O બનશે। હવે હું એમ પૂછું કેટલો ઓક્સિજન વપરાણા, તો બે તો અહીંયા વપરાણા, બીજા ચાર અહીંયા એટલે છ અને ત્રણ આ એટલે નવ, અહીંયા નવ ઓક્સિજન। હવે સ્ટેટમેન્ટ બોલું છું, બોલું નહીં લખું લ્યો ને, કોઈ પણ આલ્કાઇલ બેન્ઝીન નું KMnO4 વડે ઓક્સિડેશન કરીએ ત્યારે આલ્કાઇલ શૃંખલાના કાર્બન ની સંખ્યાને ધ્યાનમાં લીધા વિના હંમેશા બેન્ઝોઇક એસિડ જ નિપજ તરીકે મળે। એક કાર્બન વાળો આલ્કાઇલ બેન્ઝીન હોય તો એ બેન્ઝોઇક એસિડ, બે કાર્બન વાળો આલ્કાઇલ બેન્ઝીન હોય તો એ બેન્ઝોઇક એસિડ, ત્રણ કાર્બન વાળો હોય તો એ બેન્ઝોઇક એસિડ જ બને,
એટલે આલ્કાઇલ માં કાર્બન ની સંખ્યાને ધ્યાનમાં લીધા વિના નિપજ હંમેશા બેન્ઝોઇક એસિડ જ બનશે. આ પ્રક્રિયાની ખૂબી છે. એટલે મિથાઇલ બેન્ઝિન હોય, ઇથાઇલ બેન્ઝિન હોય, પ્રોપાઇલ બેન્ઝિન હોય, આઇસોપ્રોપાઇલ બેન્ઝિન હોય, બ્યુટાઇલ બેન્ઝિન હોય, ગમે હોય, આલ્કાઇલ બેન્ઝિન હશે તો ઓક્સિડેશન થી હંમેશા બેન્ઝોઇક એસિડ જ બનશે. આ નક્કી. જેટલા વધારાના કાર્બન છે એ બધા CO2 અને H2O ના રૂપમાં ઉપનિપજ આપશે. બીજું તમે એ નોટ કરો કે અહીંયા એક કાર્બન હોય તો એના દીઠ 3 ઓક્સિજન વપરાય છે, બે કાર્બન હોય તો 6 ઓક્સિજન, 3 હોય તો 9 ઓક્સિજન. 3 ના ગુણાંકમાં ઓક્સિજન વપરાવવા જોઈએ. આપણે સંતુલિત કરવું જરૂરી નથી પણ આ તો ચોખ્ખું દેખાય છે એટલે આપણે એ પ્રમાણે લઈ લઈએ. પ્રશ્ન એવો થાય કે સર આ આઇસોપ્રોપાઇલ હતું એને બદલે અહીંયા તૃતીય બ્યુટાઇલ બેન્ઝિન હોય તો ત્યાં ઓક્સિડેશન નહીં થાય. તૃતીય બ્યુટાઇલ બેન્ઝિનનું ઓક્સિડેશન નહીં થાય, ત્યાં વિલોપન થશે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું આ પ્રક્રિયક આપે ને તમને બાળકો એમસીક્યુમાં ક્યાંક જોવા મળશે. આનું કોઈ એમ કહે કે કેમ એનું 4 ઓક્સિડેશન કરો તો બેન્ઝોઇક એસિડ બને કે નહીં, તો જવાબ છે ના, આમાં બેન્ઝોઇક એસિડ ના બને. આમાં શું થશે ખબર, અહીંથી CH3 વયો જશે, અહીંથી AGH વયો જશે, અહીં ડબલ બોન્ડ આવશે, એવું બનશે. તો આમાં ઓક્સિડેશન ના થાય. તૃતીયક આ ચતુર્થક કાર્બન હોય, બેન્ઝિન આરે જોડાયેલો કાર્બન ચતુર્થક, તો એનું ત્યાં ઓક્સિડેશન થતું નથી. ટૂંકમાં બેન્ઝિન સાથે જોડાયેલા કાર્બન આરે ઓછામાં ઓછો એક અથવા એકથી વધુ હાઇડ્રોજન હોય તો ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન કરો તો જ્યાં ડબલ બોન્ડ હોય ને ત્યાંથી ટુકડો કરી નાખવાનો અને COOH બનાવી નાખવાનો. ઓક્સિડેશન કરવાથી ડબલ બોન્ડ હશે ત્યાંથી બે ટુકડા થશે અને બંને ટુકડા કાર્બોક્સિલિક એસિડ બનાવશે. જ્યાં દ્વિબંધ હોય તોડી નાખવાનો, COOH સમજી લેવાનું. તો 4 કાર્બન એમાં આ વચ્ચે દ્વિબંધ હતો, તોય ઓક્સિડેશન થી 2 કાર્બન વાળા ઇથેનોઇક એસિડ ના 2 અણુ બનશે. આ રીતના આલ્કાઇલ બેન્ઝીન અથવા આલ્કીન નું KMnO4 થી ઓક્સિડેશન કરવાથી કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય છે. એક વસ્તુ તમે માર્ક કરી હોય કે આને બાદ કરતા બાકીની બધી જ પ્રક્રિયામાં બનતા કાર્બોક્સિલિક એસિડમાં કાર્બન ની સંખ્યા પ્રક્રિયકમાં હોય ને એના કરતા ઓછી છે. આમાં હોય એટલા એટલા જ છે. જો મિથાઇલ બેન્ઝિન બાકીના બધામાં પ્રક્રિયકમાં જેટલા કાર્બન છે એના કરતા બનતી નિપજમાં કાર્બનની સંખ્યા ઓછી છે. તો બરાબર સમજી અને આ પ્રક્રિયાઓ લખો, તમે તમારી જાતને સમજાવો, આવું કરશો એટલે તમને કાયમી માટે યાદ રહી જશે, આવડી પણ જશે, ટેન્શન નહીં રહે. પાકું ના કરતા પાકું કરશો તો તમારે એવું કહેવાનું થશે કે સર અમારે પ્રક્રિયા આડાઅવળી થઈ ગઈ છે, યાદ નથી. પણ પાકું કરવાને બદલે સમજો, ગમે ત્યારે તમે કરી શકશો. આ વિડીયોમાં આટલું જ. બાકીની 4 પ્રક્રિયા